નગરપાલિકાની બહાર બેઠેલી પ્રતિક ધરણા પર બહેનોને રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા ટ્રસ્ટના સહયોગથી ન્યાય મળ્યો. જસદણ નગરપાલિકા અંદર છેલ્લા 18 દિવસથી પ્રતિક ધરણા અને 9 દિવસથી અન્નજળનો ત્યાગ કરી સફાઈ કર્મચારીઓની બહેનો પોતાના ન્યાય માટે લડી રહેલી અને આખરે રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી તેની માગણી મુજબ ન્યાય મળતાની સાથે જ આજે 27મા દિવસે ઉપવાસ આંદોલન પર બેઠેલી 10 બહેનોને આંદોલનનો સુખદ અંત આવેલો. તમામ બહેનોની માગણી સંતોષાઈ ગઈ અને ત્યારબાદ રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરાના હસ્તે પારણા કરી અને આંદોલનનો અંત આવેલો, જેમાં બહેનો સાથે સતત લડી રહેલ નીડર મહિલા આગેવાન નિર્મળાબેન તથા અશોકભાઈ તથા વિંછા જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ તલસાણિયા, વિપુલભાઈ જાપડિયા વગેરે આગેવાનો દ્વારા બહેનોને પારણા કરવામાં આવ્યા. રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ જણાવી ખૂબ દુઃખની વાત કહેવાય કે 27 દિવસથી આપણી બહેનોને દીકરીઓ રોડ રસ્તા ઉપર આંદોલન કરી રહી હોય તેમ છતાં જસદણની અંદરથી એક પણ નેતા આ બહેનોની મદદ માટે ના આવ્યા અને પાછા બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે. વધારેમાં એ પણ જણાવ્યું કે જસદણ વિછ્યા નહીં પરંતુ ગુજરાતભરમાં ક્યારે કોઈ બહેન દીકરી ઉપર અત્યાચાર થાય કે અન્યાય થાય ત્યારે રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા દરેક બહેનો દીકરીઓ માટે હંમેશ ન્યાય માટે લડવા તૈયાર છે અને આ વિસ્તારની અંદર કોઈ પણ બહેન દીકરીઓ ઉપર ખોટી રીતે અત્યાચાર થતા હોય તો માત્ર ને માત્ર એક ફોન કરો અને અમે તમારા માટે લડવા માટે તૈયાર છીએ, એવું મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું. ઉપવાસ આંદોલન કરી રહેલી બહેનોએ એવું પણ જણાવ્યું કે જો અમને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું, પરંતુ જ્યાં સુધી રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જીવે છે ત્યાં સુધી કોઈ પણ બેન દીકરીને પોતાનો જીવ નહીં દેવો પડે, જ્યાં સુધી અમારામાં પ્રાણ છે ત્યાં સુધી અમે તમારા માટે લડીશું, એવું રાજગ્રુપના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું. બ્યુરો રિપોર્ટ, રાહુલ રાજપરા, વિંછિયા. અમે મુકેશભાઈ, નિર્મળાબેન, અશોકભાઈની લડાતથી અમે જીતાવી દીધા આગળ ને અમારો નિયા લાવી દીધો. જય ભીમ, જય ભારત. આજે જસદણ નગરપાલિકાના સફાઈ કામદારો 10 જણા છેલ્લા 27 દિવસથી પ્રતિક ઉપવાસ અને ભૂખ હડતાળ હતા એનો સુખદ અંત આવેલ છે. એના મુખ્ય અગ્રતા છે મુકેશભાઈ, બેનશ્રી કાજલબેન, નિર્મળાબેન, બધાની સહયોગથી પાણી કર્યા છે. આવનાર દિવસની અંદર સમાજની એકતા રહેશે તો સમાજ જંગ જીતશે.